ધોરાજીનો પ્રખ્યાત, ધોરાજીનો પ્રખ્યાત રંગોલી આઈસ્ક્રીમ. રંગોલી શું ખાસિયત? ખાસિયત આમ જોવા જઈએ ને તો ઘણી જ. નેચરલ મેંગો ફ્લેવર, 10 ઓફ ધ 10. આવો તો કદાચ આ વસ્તુ ટ્રાય કરજો. ચોક્કસ ટ્રાય કરવા લાયક વસ્તુ. રંગોલીની પ્રોડક્ટ જે આ ક્યાંય નહીં મળે એમનો સિક્રેટ મસાલો છે. તો કેવું છે યુટ્યુબ ફેમિલી? આવ્યો બધા તાજા મજા છો. હું છું આપનો તપન અને આપ જોઈ રહ્યા છો તપન પૂરી. ધોરાજીનો પ્રખ્યાત, ધોરાજીનો પ્રખ્યાત રંગોલી આઈસ્ક્રીમ. રંગોલી શું ખાસિયત? ખાસિયત આમ જોવા જઈએ ને તો ઘણી જ. એવું? હા, એક તો આઈસ્ક્રીમના ફ્લેવર એવા મળશે કે જે તમે નામે નહીં સાંભળ્યા અને ખાધા નહીં. પ્લસ બીજી વસ્તુ કે પ્યોર આઈસ્ક્રીમ. પ્યોર આઈસ્ક્રીમ? હા, એકવાર તમે ખાઓ પછી મને કહેજો. મેં તો નાનપણમાં બહુ ખાધેલો છે, કારણ કે ધોરાજી મારું મોસાળ થાય આમ જોવા જઈએ ને તો. એટલે નાનપણ ત્યાં નીકળ્યું છે એટલે અમે ખાધેલો બહુ છે. પણ આ પટ્ટામાં એક વખત નીકળ્યો ને તો નામ સાંભળીને એવું થયું કે સાલું ધોરાજીવાળાનું છે કે નહીં. પછી અંદર જઈને જાણ્યું તો આ ધોરાજીવાળાનું. તમે રીલ બનાવી હતી? હા, રીલ બનાવી હતી અને રીલ ચાલી હતી એ ખરી. મરચાવાળા આઈસ્ક્રીમ આપણે અત્યારે એ ટ્રાય કરવાના છે. એ કરીએ ને બીજો એમનો ફ્લેવર બીજા હશે ને, આપણે જોઈએ અંદર જઈને. ચલો આખું લિસ્ટ બતાવીએ અને થોડુંક મેકિંગ તો નહીં થાય. મેકિંગ તો આમાં કે આઈસ્ક્રીમમાં તો મેકિંગ કે મેકિંગ નહીં થાય, પણ જે ફ્લેવર એડ કરે છે એ બતાવીશું આપણે. એ અને પછી એમ્બિયન્સ અંદરનું બહુ સારું છે. બરાબર, પ્રીમિયમ આઈસ્ક્રીમ લઈને આવો તો બેસી શકો, કોઈ ટેન્શન નહીં. એવું એટલે આપણે રોડ સાઈડ ને બધામાં આઈસ્ક્રીમ મળે અને આ મળે એક લેવલ અધર. હા, એક લેવલ અપ છે એનું કારણ છે કે જે અમુક બ્રાન્ડ છે ને એ બ્રાન્ડને ટચો ટચ આ છે. જે એક બ્રાન્ડનું લેવલ હોય ને એ લેવલ ટુ લેવલ આ ચાલે છે. તમે બ્રાન્ડો જાણી શકતા હશો કઈ કઈ અત્યારે માર્કેટ? નામની તો અમારે જરૂર નથી, કારણ કે તમે આનો ખાસ એના ટચો ટચ છે ભૂલી જશો. એના ટચો ટચ છે ને શું એના અકોર્ડિંગ એમની વસ્તુ છે કે એમને ભાવ લિસ્ટ જોઈશું? મેન તો ફોકસ આપણે ભાવ ઉપર હોઈએ છે. ભાવ બ્રાન્ડ કરતાં 10-20 રૂપિયા ઓછો જશે. બરાબર, એટલે જે બ્રાન્ડના ફ્લેવર છે ને એ બધા ફ્લેવર મળશે ને. આમના પોતાના પર્સનલ ટચના ફ્લેવર છે જે ખાવાની મજા જ અલગ છે. તો આપણે લોકેશન જણાવી દો. લોકેશન છે આપણે શાંતિદીપ 2 એસવી સ્ક્વેરથી આગળ આવશો, ન્યૂ રાણીપ. બરાબર, શાંતિદીપ 2 એસવી સ્ક્વેરની બાજુમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર છે રંગોલી આઈસ્ક્રીમ. કોર્નરની દુકાન છે, જબરજસ્ત એમબીએસ છે. અંદર બેસીને તમે આરામથી આઈસ્ક્રીમનો એન્જોય કરી શકો. ચલો વધારે વાર ના કરી અંદર સાથે કોર્નર સાથે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણી જોડે છે રંગોલીના ઓનર છે. તો આપણે સાહેબ કેટલા ટાઈમથી આ રંગોલી નાખી? 1999થી રાજકોટ ધોરાજીથી ફેમસ છે આ રંગોલી આઈસ્ક્રીમ. બરાબર, જે અને આપણે ત્યાં અહીંયા ન્યૂ રાણીપમાં એસકે સ્ક્વેરની બાજુમાં શાંતિદીપ 2માં 2-1 મહિનાથી ચાલુ આપણે ઓપનિંગ કરેલું છે. ત્યાં વેરાયટી જાતના બધા આઈસ્ક્રીમ છે, શેક છે, શ્રીખંડ, રબડી, ઘણી બધી આઈટમો આપણા જોડે છે. બરાબર છે, જેમાં સિઝનેબલમાં મેંગો, જામફળ જે ચીલી ગ્વાવા તરીકે અત્યારે વધુ ફેમસ છે. હા, બહારની કોઈ પ્રોડક્ટ નહીં, પોતાની રંગોલીની સિગ્નેચર પ્રોડક્ટ, પોતાની જ પ્રોડક્શન, પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. બરાબર છે. આના સિવાય કેટલી જગ્યાએ બ્રાન્ચો છે રંગોલી? અમદાવાદમાં ટોટલ 7 જગ્યાએ છે. હા, અને ટોટલ બ્રાન્ચો 31 છે. 31 છે આખા ગુજરાતમાં કે ગુજરાતની બહાર પણ? ગુજરાતમાં સુરત છે, ઉપલેટા છે, રાજકોટ, બરાબર, બધી અલગ અલગ જગ્યા ઉપર છે. હા હા, અને જે ખાસ કરીને બધા અહીંયા જે યુનિક ખાવા આવે છે એ કઈ કઈ આઈટમો છે વધારે ટ્રેન્ડિંગ વસ્તુ? સૌથી વધારેમાં જે શેક છે, પછી અલગ અલગ જાતના નેચરલ ફ્લેવરના જે આઈસ્ક્રીમ બધા વધુ પસંદ કરે છે, સિઝલિંગ બ્રાઉની છે, પછી ઘરે ડિઝર્ટમાં તરીકે શ્રીખંડ છે, રબડી, બધા ઘણી બધું ઉપયોગ કરી રહ્યા છે. આ પેલા મરચાં વરચાં નાખીને જે અમારા મિલનભાઈ મને લઈને આવ્યા. હા, તો શું છે એનું, શું કોન્સેપ્ટ કેવી રીતે છે? એ જામફળ ફ્લેવર છે એ અલગથી, અમારે એની અંદરમાં અમે એક અલગથી અમારો સિક્રેટ મસાલો જે અમે નાખતા હોઈએ છીએ. હા, તો હું તે ખાસ ટ્રાય કરવા આવ્યો છું. ચોક્કસ, કેમ નહીં. આપનો ટાઈમિંગ શું રહે છે? ટાઈમિંગ છે 10:15 વાગ્યાથી રાતે 11:30-12 વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે. બરાબર, અને સીટિંગ પોઝિશન કેટલી છે અત્યારે હાલમાં? સીટિંગ પોઝિશન કમસે કમ 55-50 છે. બરાબર, અને કોઈક સાંજે 12? સાંજે 12 પણ સિટિંગ કરીએ છીએ અને મોડા સુધી પણ યુથ કલ્ચર પણ બેઠું હોય છે. બરાબર છે, વાંધો નહીં. તો ચલો અમને પણ પેલા જે મરચાવાળો છે ને 2-3 ફ્લેવર મને બતાવો, જેથી કરીને અમે પણ એનો આનંદ માણી શકીએ. બાકી બધા કસ્ટમરનો આનંદ તો માણી જ રહ્યા છે. ચાલો, અહીંયા રંગોલીની અંદર ડસ્ટબિન નહીં, જે ચમચી નાખવા માટે જો અલગ મળે છે. વાહ ભાઈ વાહ. રંગોલીની પ્રોડક્ટ
જે આ ક્યાંય નહીં મળી એમનો સિક્રેટ મસાલો છે, આખો ટેસ્ટ બદલી નાખે છે. ઓકે, મારું નામ યાના પટેલ છે અને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો અમારો અહીંયા રંગોલીમાં, એન્ડ બધું જ બહુ મસ્ત છે, ફ્રેશ છે, એકદમ બનાવીને આપે છે. ડ્રાય ફ્રૂટ ઉપરના જે જોતા હોય તો શાહી રાજભોગ, કેસર પિસ્તા, જે સુગર ફ્રી પણ છે, રાજસ્થાની અફઘાન મેવા, રોસ્ટે બદામ પિસ્તા, સ્પેશિયલ મારવાડ, પાનકી, કુકીસ એન્ડ ક્રીમ, ફ્રેશ મેંગો જે નેચરલ ફ્લેવરમાં છે, ગ્રીન ગુઆવા, ગ્રીન કોકોનટ, ચોકલેટી બેઝ ઉપરના ડાર્ક ચોકલેટ, ચોકો બ્રાઉની, મિલ્કી ચોકલેટ ફઝ, કિટકેટ, રેડ વેલ્વેટ, રોઝ પેટલ, રોસ્ટેડ નટ્સ, કાજુ દ્રાક્ષ, ગ્રીન ક્રીમ અંજીર, હની આલમંડ, ચોકો મંચ, અમેરિકન ડ્રાય ફ્રૂટ. શિખંડમાં પણ બીજી અદરક વેરાયટી છે. આપણે જે પેલો યુનિક આઈટમ, આપણે જે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ, જે પેલો મસાલો તમારો સિક્રેટ નાખીને આપવો છે, એ કયા કયા ફ્લેવરમાં બને છે? જામફળમાં બને છે, ખાલી એક જ ફ્લેવરમાં. જે અત્યારે આપણે જવાબ બનાવવા જઈ રહ્યા છીએ ને? હા, અત્યારે આપણે બનાવીએ. બાકી કોઈ ફ્લેવરમાં ના બને ને? ના, બીજો કોઈ ફ્લેવર ના. બરાબર છે. બરાબર, જો ભાઈ એમનું જે સ્પેશિયલ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અમદાવાદની અંદર, મારા ખ્યાલથી તો તમે પણ ટ્રાય કરવા આવજો, જબરદસ્ત આઈટમ છે આમની. આ મેંગો મિલ્કશેક બનાવવા જઈ રહ્યા છીએ. આ દૂધ છે, બરાબર, શેકનું દૂધ. આ અમારી ચાસણી છે. મેંગોના ટુકડા છે. વેનીલા, વેનીલા એક્સ્ટ્રીમ. બધા પાસે થોડો જેટલી બધી વસ્તુ નાખી હતી ક્રશ થઈ ગઈ છે મિક્સરની અંદર. હજુ આની ઉપર પણ ડેકોરેશન થશે કે ડાયરેક્ટ આવશે? ડેકોરેશન થશે. આની ઉપર શું છે, કઈ વાત છે? મેંગો આઈસ્ક્રીમ છે. ઉપર આવશે સ્ટો, આવશે અચ્છા, એની ઉપર પણ પીસીસ આવશે. હા, એની ઉપર બી પીસીસ આવશે. ઓકે, આને મેંગો પલ્પ કહેવાય. મારો મેંગો મિલ્કશેક છે, આ જામફળ ગ્રીન ગાવા છે. વાહ, નેચરલ મેંગો ફ્લેવર, 10 of 10. હાઇજીન લેવલ, ક્વોલિટી લેવલ એ ખબર નહીં. બરાબર, પણ રંગોલી જે અમને કીધું એ અમદાવાદમાં છે એ આના માટે જ છે. રંગોલીમાં મળશે ખાલી? હા, બીજે તો મને નહીં લાગતું કે આ પ્રોડક્ટ. ચાન્સીસ બહુ ઓછા, ચાન્સીસ બહુ ઓછા. અને મળે તો ક્વોલિટી ક્વોન્ટિટી બી મહત્વ રાખે. હા, આ એક પ્રીમિયમ લોકેશન ઉપર ને પ્રીમિયમ જ વસ્તુ છે રંગોલી આઈસ્ક્રીમ, જેમને કીધું 1999થી. હા, 1999થી એટલે સમજી શકો છો કેમને પોતાની પહેચાન ઊભી કરી છે. અમદાવાદ માટે નવું હશે, પણ સૌરાષ્ટ્ર સાઈડ લગભગ દરેક ગામમાં એક એક બ્રાન્ચ તો આમની છે જ, કારણ કે મૂળ ધોરાજીથી શરૂઆત થઈ ગઈ. એટલે લગભગ 22-23 વર્ષથી, આ મારી ઉંમર 34 વર્ષની છે. ઓહો, એટલે હવે તમે વિચારો, 20 વર્ષથી માર્કેટમાં ટકવું હોય જેવી તેવી વસ્તુ નથી. ક્વોલિટી ઇન ક્વોન્ટિટી બંને આપતા હોય તો જ માર્કેટમાં ઊભા રહી શકો ને તે ના રહી શકો. તો આઈસ્ક્રીમની અંદર અને શેકની અંદર 15 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને 199 રૂપિયા સુધી તમને બધી પ્રોડક્ટ ઘણી બધી છે. આમ તો ચોક્કસ આધારો કોઈ લિસ્ટ જ ભરેલું છે, કોઈ પણ તમે આવો તમને મળી જ જશે. લાઈવ મેનુ ચાલે, લાઈવ મેનુ. એટલે પ્રાઇસ વાઇઝ મને તો થોડો જોરદાર કહું છું ને, બ્રાન્ડેડ વસ્તુ જેટલી આમ જોવા જઈએ બ્રાન્ડેડ કરતાં ઓછી છે. ખાસ કરીને મને તો આ ભાવ્યો, જો તમે કદાચ અહીંયા કદાચ આ અમારી ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ જોઈ હશે, એમની પણ રીલ જોઈ હશે, આવો તો કદાચ આ જ વસ્તુ ટ્રાય કરજો. ચોક્કસ ટ્રાય કરવા લાયક વસ્તુ છે. એક વાર ખાસો એટલે બીજી વખત માગશો ઘરે, આ બી લખી દઉં. તમે અહીંયા આવતો હોય હા, સરસ લઈ રિકમેન્ડ કરવા જેવો પ્લેસ છે.
પહોંચી જજો. તો ચલો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. એમની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પણ છે આયુષ ટિફિન બ્લોગ, અને ઇન્સ્ટાગ્રામમાં મિલન ધ ફૂડહોલિક હમણાં જ ચેન્જ કરી નાખ્યું. તો ચલો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જજે ગરી ગુજરાત, વંદે માતરમ. અને ઉનાળાની અંદર આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડોને શેર કરવાનું બોલતા. ચલો.